રાજ્યમાં ચાઇનીઝ લસણ સામે વેપારીઓનો ઉગ્ર વિરોધ. આજે રાજકોટ, ગોંડલ અને જેતપુર માર્કેટ યાર્ડમાં હરાજી બંધ. સરકાર આ મુદ્દે તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ કરતા વેપારીઓ. રાજ્યના પોલીસ વડા આજે સુરતની મુલાકાતે. ગઈકાલે સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર બની હતી પથ્થરમારાની ઘટના. સંવેદનશીલ વિસ્તારમાં પોલીસનું ફૂટ પેટ્રોલિંગ. ડ્રોન કેમેરાથી રખાઈ રહી છે ચાંપતી નજર. દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદની આક્રમક બેટિંગ. સુરતના ઉમરપાડામાં 2 કલાકમાં 6.5 ઇંચ વરસાદ. વીરા નદીમાં ઘોડાપૂર. ખેતરોમાં પાણી ભરાતા મગફળી, બાજરી, ઘાસચારાને નુકસાનનો ભય. નવસારી, તાપી, મહીસાગરમાં પણ વરસાદી માહોલ. રાજ્યમાં સિઝનનો કુલ 122% વરસાદ નોંધાયો. અમદાવાદમાં વકરો રોગચાળો. સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં જ નોંધાયો ડેન્ગ્યુના 172 કેસ, ઝાડા ઉલટી અને ટાઇફોઇડના 146 કેસ. આરોગ્ય વિભાગ બન્યું સતર્ક. ડોર ટુ ડોર હાથ ચેકિંગ ધરીને અપાયા જરૂરી સૂચન. કોલકાતા દુષ્કર્મ બાદ હત્યા મામલે જુનિયર ડોક્ટરોનું અડગ વલણ. વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાનો લીધો નિર્ણય. પ્રદર્શનકારીઓ દ્વારા આરોગ્ય વિભાગની મુખ્ય ઓફિસ સુધી રેલીનું કરાયું આયોજન. આરોગ્ય સચિવના રાજીનામાની કરી માંગ. હરિયાણા વિધાનસભામાં મુખ્યમંત્રી, નાયબ સિંહ સૈની સહિત 21 ભાજપ નેતા નોંધાવશે ઉમેદવારી. તો જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે 19 ઉમેદવારોની ત્રીજી યાદી કરી જાહેર. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ રશિયાના પ્રવાસે. સેન્ટ પીટર્સબર્ગમાં આયોજિત બ્રિક્સ સુરક્ષા અધિકારીઓની 2 દિવસીય બેઠકમાં લેશે ભાગ. બેઠકમાં રશિયા યુક્રેન યુદ્ધ સહિત મહત્વના મુદ્દાઓ ઉપર થશે ચર્ચા. અમેરિકામાં આજે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે થશે પ્રેસિડેન્શિયલ ડિબેટ. 90 મિનિટની લાઇવ ડિબેટમાં ઇકોનોમી, ઇમિગ્રેશન અને ગર્ભપાત જેવા મુદ્દાઓ ઉપર થશે વાકયુદ્ધ. સવારે ફ્લેટ શરૂઆત સાથે ખુલેલ ભારતીય શેર બજારમાં તેજી. બીએસસીનો સેન્સેક્સ 315 પોઈન્ટ વધી 81,875 પર. તો નિફ્ટીએ વટાવી 25,000ની સપાટી. આઈટી, ફાર્માના શેરોમાં તેજી. સોના ચાંદીના ભાવમાં સામાન્ય વધારો.